ગુજરાતની નજીક આવેલા અરબી સમુદ્રમાં સર્જાયેલા નન્નો ચક્રાવત ધીરે ધીરે આગળ વધી રહ્યો છે ત્યારે સંભવતઃ તે રવિવાર સુધી ઓમાનના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. ખાસ કરીને અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે ચક્રાવાત સર્જાવા પામેલ છે ત્યારે વાવાઝોડાની ભીતિથી ગુજરાતમાં સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા અને દરિયાકાંઠે આવેલા મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાંઠાળ વિસ્તારમાં પવનની ઝડપ પણ વધી ગઈ હતી, જ્યારે આજે સવારથી જ કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે ઝડપી પવન જોવા મળ્યો હતો અને માંડવીમાં પણ દરિયાની સપાટી વધી હતી. આ ઉપરાંત હવામાન ખાતાએ અગાઉથી જ માછીમારી ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે, ત્યારે હાલે વાવાઝોડા તરફ રાઉન્ડ ધી ક્લોક નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન હવામાન કચેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ આ વાવાઝોડું નોર્થ ઇસ્ટ તરફ આગળ વધતું હોવાથી હાલ તો ગુજરાતને તેનો કોઈ ખતરો હોય તેવું જણાતું નથી અને આગામી રવિવાર સુધી આ વાવાઝોડું ઓમાનના કિનારે ત્રાટકે તેવી સંભાવના છે. દરમિયાન આ વખતે વાવાઝોડાના કારણે વરસાદ પર અસર પહોંચશે તે સંભવ હોવાનું તેમણે જણાવ્યું હતું. સાયક્લોન જેવો કહેંગે કે અભી પર વો ઇધર ઇફેક્ટ કરને કી સંભાવના નહીં હૈ ઉસકી. और अभी उसकी पोजिशन 65 डिग्री आपका ये ईस्ट और 17.8 नॉर्थ लेटिट्यूड पे वो बना हुआ है और फर्दर वो इंटेंसिफाई होगा सीवियर साइक्लोन के स्टॉर्म में और वो लगभग 15 तारीख के नाइट ओमान कोस्ट पे स्ट्राइक करने की उसकी संभावना है. पिछले साल तो आपने देखा होगा कि जो एवरेज है उससे भी ज़्यादा बारिश हुई है. ऐसा तो नहीं है कि पिछले साल कम हुआ है, पिछले भी अच्छा हुआ है, उससे पिछले भी अच्छा हुआ है. इस साल तो देखिए थोड़ा सा बिलो नॉर्मल है, 93% बारिश की संभावना है जो नॉर्मल से 93% उसका रहेगा. बिल्कुल ये थोड़ा सा ये साइक्लोन का भी थोड़ा सा इफेक्ट है, हवा की गति थोड़ा सा बढ़ेगी इसकी इफेक्ट की वजह से. 25 से 30 किलोमीटर प्रति घंटे की रफ्तार से चलेगी, बीच बीच में तेज भी हो सकती है, 50-55 किलोमीटर प्रति घंटा भी हो सकती है. देखिए आने वाले 5-6 दिनों तक कहीं कहीं बारिश होती रहेगी पूरे गुजरात में, कहीं भी दो तीन प्लेसेस पे हो सकती है, आइसोलेटेड रेनफॉल रहेगा. ये तो प्री मानसून है. मौसम जो मानसून की आप बात करें तो अभी लगभग 15 दिन आपको वेट करना पड़ेगा.